આજે T20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે, જે છેલ્લી ઓવર સુધી ખૂબ જ રસાકસી ભરી રહી અને અંતે ઇન્ડિયાનો વિજય થયો. બધા અમે ક્રિકેટ રસિકો આજે બાખરીએ ભેગા થઈ અને જીતનો જશ્ન મનાવીએ છીએ. ભારત માતા કી જય! જય શ્રી રામ! જય શ્રી રામ! ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! આજે આપણે ઇન્ડિયા ટીમ જીતી ગઈ છે T20 વર્લ્ડ કપ. 13 વર્ષની રાહ જોઈ છે આપણે, અને આજે આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ આફ્રિકા સામે જીતી ગયા. ખૂબ જ સરસ રમ્યા ઇન્ડિયા ટીમ એન્ડ વિરાટ કોહલી બધા સારું રમ્યા. ભારત માતાની જય! જીલા, ઘણા ઘણા બધા વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એ વિશ્વનો વર્લ્ડ કપ આપણે જ્યારે જીતી ગયા છે, ભારત આ ચોથો વર્લ્ડ કપ જીતી છે. અને આ વર્ષે એટલી બધી ખુશી એટલા માટે છે કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન પણ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે. અને સાથે સાથે આપણે જે આ ખુશી જે મળી છે, કારણ કે આજે આખા ભારત દેશની અંદર જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. જશ્નનો માહોલ એટલા માટે કે સાઉથ આફ્રિકા એ પહેલી વાર આ ફાઇનલની અંદર આવી, અને પહેલી વાર ફાઇનલમાં આવી એ છતાં પણ ભારત દેશ એટલે કે ભારતની જે ટીમ ઇન્ડિયા છે, રોહિત હોય, વિરાટ હોય,
કે બધા જેટલા પ્લેયર્સ એટલું ખૂબ જ સુંદર અને સારું રમ્યા છે અને આપણને ભારત દેશના 150 કરોડની જે જનતા છે એને ખુશી અપાવી છે અને જે ખુશીનો જશ્નનો જે માહોલ આપણે જોઈ શકીએ છીએ સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજીના શહેરની અંદર યુવાનો જે છે જે પ્રાંતિજના જે યુવાનો અત્યારે હાલ જોઈ રહ્યા છે કે આતિશબાજી કરી રહ્યા છે અને આતિશબાજીનો જે જશ્ન અને માહોલ જે ચાલી રહ્યો છે આ બધા જોઈ શકો છો અને ભારત દેશને જે વિજેતા બનાવવા માટે ટીમ ઇન્ડિયાના જેટલા બધા જ પ્લેયરો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બોલો ફરીથી એકવાર ભારત માતા કી જય. ભારત માતા કી જય. થેન્ક યુ. ઉપર જ જાય સર. એક એક કરજો, એક એક ખોળો, એક એક.
આજે આપણે ઇન્ડિયા ટીમ જીતી ગઈ છે T20 વર્લ્ડ કપ. 13 વર્ષની રાહ જોઈ છે આપણે, અને આજે આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ આફ્રિકા સામે જીતી ગયા. ખૂબ જ સરસ રમ્યા ઇન્ડિયા ટીમ, એન્ડ વિરાટ કોહલી બધા સારું રમ્યા. ભારત માતાની જય. આજે T20 વર્લ્ડ કપ નો ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે, જે છેલ્લી ઓવર સુધી ખૂબ જ રસાકસી ભરી રહી અને અંતે ઇન્ડિયાનો વિજય થયો. બધા અમે ક્રિકેટ રસિકો આજે બાખરીએ ભેગા થઈ અને જીતનો જશ્ન મનાવીએ. ભારત માતા કી જય, જય શ્રી રામ. ઘણા બધા વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એ વિશ્વનો વર્લ્ડ કપ આપણે જયારે જીતી ગયા છે. ભારત આ ચોથો વર્લ્ડ કપ જીતી છે, અને આ વર્ષે એટલી બધી ખુશી એટલા માટે છે કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન પણ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે. અને સાથે સાથે આપણે જે આ ખુશી જે મળી છે, કારણ કે આજે આખા ભારત દેશની અંદર જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. જશ્નનો માહોલ એટલા માટે કે સાઉથ આફ્રિકા એ પહેલી વાર આ ફાઇનલની અંદર આવી, અને પહેલી વાર ફાઇનલમાં આવી એ છતાં પણ ભારત દેશ એટલે કે ભારતની જે ટીમ ઇન્ડિયા છે, રોહિત હોય, વિરાટ હોય કે બધા જેટલા પ્લેયર છે, એટલું ખૂબ જ સુંદર અને સારું રમ્યા છે. અને આપણને ભારત દેશના 150 કરોડની જે જનતા છે એને ખુશી અપાવી છે, અને જે ખુશીનો જશ્નનો જે માહોલ આપણે જોઈ શકીએ છીએ. સાબરકાંઠા પ્રાંતિજીના શહેરની અંદર યુવાનો જે છે, જે પ્રાંતિના જે યુવાનો અત્યારે હાલ જોઈ રહ્યા છે, આતિશબાજી કરી રહ્યા છે, અને આતિશબાજીનો જે જશ્ન અને માહોલ જે ચાલી રહ્યો છે આ બધા જોઈ શકો છો. અને ભારત દેશને જે વિજેતા બનાવવા માટે ટીમ ઇન્ડિયાના જેટલા બધા જ પ્લેયરો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બોલો ફરીથી એકવાર, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ.